अस्सलाम वालेकुम बाळको, जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल, होम लर्निंग धोरण 4, विषय गुजराती। द्वितीय सत्र में आपणे आपणो छेल्लो पाठ छे पूरक वाचन पाठ 4, वेलजीनी दीकरी अने तेनी लेखिका छे मावजी महेश्वरी। बाळको, आपणे पाठमां जोता हता के આપણે જોઈ રહ્યા હતા બાળકો કે કચ્છમાં તો આમ જ દુકાળ પડે છે, પાણીની અછત છે ત્યાં પર, ઉજ્જડ વેરાન ગામ થઈ ગયા છે, પણ ત્યાં તો 3 વર્ષથી પાછું વરસાદ પણ નથી વરસ્યો અને એટલી બધાને તંગી થઈ ગઈ છે ખાવા પીવાની પણ કે બધાએ પોતાના ઢોર ઢાંકર વેચી દીધા, પેલા લીલપની પણ ઓછપ થઈ ગઈ છે, એટલું બધું કામ ત્યાંનું ત્યાં આપણે કહીએ ને દુકાળ્યું આવી જાય પછી બધા કહેતા હેરાન થઈ જાય, પરેશાન થઈ જાય, એવી રીતે બધા થઈ ગયા છે, બધાને ખાવાનું કે પીવાનું નથી મળતું અને એ લોકોને ખાવાના ખાપા છે તો તે લોકોએ પોતાના ઢોર ઢાંકર વેચી દીધા અને તેનાથી પોતાનું ગુજરાન ચલાવે છે, ખેતી થતી નથી કે એ લોકો અનાજ ઉગવે અને એના ખાય, બરાબર। ત્યાં જીવરામ કરીને એક છે માણસ, ખેડૂત છે, તેની વાડીમાં એક કૂવો છે, કૂવામાં પાણી છે કે માંડ 2 દિવસ પા ભાગ પા એકર જમીન એને પાણી મળે એવી એ જ છે કૂવો છે વાડી। હવે વિચારે છે બીજા બધા આવે છે તો બધાને તે મદદ પણ કરે છે, તો બહુ મદદ બધાને, બહુ સારો માણસ છે, એમાં માણસાઈ દેખાય છે એને વ્યક્તિત્વમાં। જીવરામ ને સંતાનો નથી તો તેના ઢોર ઢાંકરને તેણે સંતાન માની લીધી છે, એકનું નામ કેસુડો અને એકનું નામ કેસર અને બીજાનો કાનુડો। તો એકવાર એની પત્ની કહે છે કે તમે એ બંનેને ઢોર ઢાંકરને પાંજરાપોળ કરી આવો એટલે કે વેચી આવો, બરાબર। ત્યારે જીવરામ ના કહે છે કે ના, એ તો મારા સંતાન જેવા છે, હું જીવતો છું ત્યાં સુધી એ લોકોને અલગ નહીં કરીશ। જોઈએ હવે આપણે આગળ। માક્ષર મહિનો બેઠો, બહુ જ ટાળ પડતી હતી, ટાળ એટલે કે ઠંડી। એક રાતે જીવરાજ ખાટલામાં પડ્યો અંધારામાં તાકી રહ્યો હતો, તેણે વાવેલા એરંડા મોટા ઝાડ જેવા થઈ ગયા હતા, ચાર હજુ કાપવા જેવી થઈ ન હતી। વાવવા ખાતર વાવેલા એરંડાના પાન બળદોને નિર્વા થતા હતા, જીવરાજને એકાએક એવું લાગ્યું કે જાણે કશોટ સડવડવા થાય છે, જાનવર હશે કે શું, પણ તેણે બેઠા થઈને જોયું તો જાનવર નહોતું, કોઈ માણસ એરંડાના પાન તોડી રહ્યો હતો। જીવરાજનું લોહી બળી ગયું, તેણે વિચાર કર્યો આ રીતે રોજ કોઈ પાન તોડી જશે તો બળદ શું ખાશે, લોહી પાણી એક કર્યા છે ત્યારે એરંડા ઉછર્યા છે। જીવરાજ લાકડી લઈને ઊભો થયો પણ બીજી જ પડે તેને વિચાર આવી ગયો। શું થયું બાળકો કે ઠંડીની ઋતુ હતી, માક્ષર મહિનો બેઠો હતો, એક રાત્રે જીવરાજ ઊંઘતો હતો અને તેણે જોયું કે જે એરંડાના પાન છે તે મોટા ઝાડ જેવા થઈ ગયા છે, પણ એને કાપવા જેવી થઈ ન હતી એની ચાર, તો જે એરંડાના પાન છે તે બળદોને આપવાના હતા। જીવરાજને એવો લાગ્યો એકાએક અવાજ આવ્યો કે કશું સળવળાટ કશું હલનચલન થાય છે, એટલે પાંદડાનો સળવળાટ થાય ને એવો, જાનવર હશે કે શું, તો તેણે બેઠા જઈને જોયું કે જાનવર તો નહોતું, કોઈ માણસ એરંડાના પાન તોડી રહ્યો હતો। એનો તો જીવરાજ તો એકદમ ગુસ્સે થઈ ગયો, તેને વિચાર આવ્યો કે આ રીતે કોઈ રોજ પાન તોડી જશે તો બળદ શું ખાશે, તેણે તો લોહી પાણી એક કરીને એરંડા ઉછર્યા છે, તો જીવરાજ લાકડી લઈને ઊભો થાય છે અને પણ બીજી જ પડે તેને વિચાર આવી જાય છે, શું બિચારો કોઈ દુઃખી માણસ હશે મારી જેમ, એ પણ પોતાના ઢોરને જીવની જેમ જાળવતો હશે, હું ત્યાં જઈશ તો ભાગી જશે, બીજી બાજુ જીવરાજ એને ન પડકારે તો પણ એ રોજે રોજ ભેલાણ કરે। જીવરાજ મૂંઝાઈ ગયો, એક તરફ પોતાના બળદોને, બીજી તરફ એક અજાણ્યા માણસનો વિચાર, ઘણી ગઢમથલને અંતે જીવરાજે લાકડી મૂકી દીધી હશે, સૌ પોતપોતાના કર્મ લઈને આવ્યા છે, કાલ કોણે દીધી છે, જાણે કશું જ જોયું ન હોય તેમ તે માથા લગી ગોધરું તાણી સૂઈ ગયો, એરંડાના પાન તૂટવાનો અવાજ આવતો રહ્યો, અંગતુકના જવાનો પગરવ પણ જીવરાજ સાંભળ્યો। જીવરાજને ઊંઘ ન આવી, અંતે પેલા માણસ વિશે વિચાર આવતા હતા, કોણ હશે, કેટલો દુઃખી હશે, તેને શું વિચાર આવે છે કે કોણે બિચારું કોઈ દુઃખી માણસ હશે, કોના જેવો, જીવરાજ દેવો જ, કે તે પણ પોતાના ઢોરને પોતાની જીવ જેવી એના જેવો જ જાળવતો હશે, ત્યાં જશ
જીવરાજ ત્યાં ઉઠીને જશે તો પેલો માણસ ચાલ્યો જશે, ભાગી જશે. તો બીજી બાજુ એ જીવરાજ એ માણસને ન પડકારે, એને ન બોલે, તો એ રોજ રોજ ભેલા, એટલે કે રોજ રોજ લઈ જાય તોડીને. જીવરાજ તો મૂંઝાઈ ગયો, તે કર્યો શું? એક તરફ પોતાના બળદને, બીજી તરફ એ અજાણ્યા માણસને વિચાર ઘડી મથામણ એને કરી, અને પછી તેણે લાકડી મૂકી દીધી. એણે કીધું કે સૌ પોતપોતાના કર્મ લઈને આવ્યા છે, કાલનો દિવસ કોણે જોયો છે, અને જાણે કશું થયું ન હોય તેમ ગોદરી માથા સુધી ઓઢીને સૂઈ જાય છે. અને એરંડાનો પાન તૂટવાનો અવાજ આવતો રહ્યો. પછી એવું કોઈક જે માણસ હતો તેના જવાનો પગરવ, એટલે કે પગનો પણ અવાજ જીવરાજે સાંભળ્યો. જીવરાજને તો ઊંઘ આવી જ નહીં. અને છેલ્લે માણસ વિચાર તેણે તેના પેલા માણસ વિશે વિચાર આવતા જ હતા. કોણ હશે પેલો બિચારો, કેટલો દુઃખ્ય હશે. એકાએક જીવરાજને એવું લાગ્યું કે કોઈ પોતાની છાપરી તરફ આવી રહ્યું છે. જરા ગોદરો હટાવીને જોયું તો આખો ઓળો પાસે આવી ગયો હતો. તેના ખભે નાનકડો કોતરો હતો. કપાયેલું ઝાડ તૂટી પડે તેમ જીવરાજના પગમાં પડી ગયો. જીવરાજ બાપા, મને માફ કરી દો, મેં તમારી ચોરી કરી છે. એ જે માણસ હતો તે એકાએક તેની પાસે આવે છે. પહેલાં તો શું કરે છે જીવરાજને એવું લાગે છે કે અચાનક જ કોઈની છાપરી, એટલે કે જ્યાં એ સૂતો છે તે જગ્યા પર આવી રહ્યું છે. અને ગોદરું હટાવીને જોઈ છે ને તો ઓળો, એટલે કે પડછાયોની તરફ આવી રહ્યો છે. અને તેણે નાનકડો કોથળો ખભે સુધી છે એનો, અને કપાયેલો ઝાડ તૂટી જાય ને, પગ પડ આટલા ઝાડ તૂટીને પડે છે ને, તેવી રીતે પેલો બિચારો માણસ જીવરાજના પગમાં પડી જાય છે. અને એને કહે છે કે જીવરાજ બાપા, મને માફ કરી દો, મેં તમારી ચોરી કરી છે. એટલે કે તે માણસ કબૂલ્યું છે કે એરંડાના પાન તેણે તોડ્યા છે. જીવરાજ અવાજ પારખી ગયો. કેશા ભગતનો દીકરો વેલજી હતો. તેણે વેલજીનું માથું ઊંચું કરતાં કહ્યું, તે શેની ચોરી કરી છે? મારે તો કશું ચોરાયું નથી. વેલજી ડૂસકા ભરતા બોલ્યો, બાપા, મેં તમારા એરંડાના પાન તોડ્યા છે. ચોરી કર્યા પછી મને થયું કે મેં પાપ કર્યું છે. અબોલ જીવ ખાતર ઘર મેલી દેનારને છેતર્યું છે બાપા, મને માફ કરો. બાપા, 10 દાડા પહેલાં મારે ત્યાં દીકરી જન્મી છે, એને મને જરાય ધાવણ નથી. એક રબારીએ દયા ખાઈને પાકડ બકરી આપી છે, પણ માણસ માણસને ખાય તેવા વખતમાં બકરીને શું ખવડાવું? એટલે ના છૂટકે. જીવરાજ અવાજ ઓળખી જાય છે કે અવાજ કોનો છે, તો કેશા ભગતનો દીકરો છે ને વેલજી, એનો હતો એ અવાજ. વેલજીએ માથું ઊંચું કરતાં કહ્યું કે બાપ, મેં તો તમારી ચોરી કરી છે. વેલજીને માથું ઊંચું કરતાં જીવરાજ બોલે છે કે તે શાની ચોરી કરી છે? મારો તો કશું ચોરાયું નથી. હવે જીવરાજ એમ એણે જોયું જ નથી કશું પણ, એવી રીતે એ બોલે છે. એને ખબર ન હતી કે પેલો માણસ વેલજી જ છે, એટલે એ તો આવું બોલે છે. અને વેલજી ડૂસકા ભરતા ભરતા બોલે છે કે બાપા, મેં તો એરંડાના પાન તોડ્યા છે. મેં તમારા એરંડાના પાન તોડ્યા છે. ચોરી કર્યા પછી મને થયું કે મેં તો કેવું પાપ કર્યું છે. પાપ એટલે કે ગુનો કર્યો છે. અબોલ જીવ ખાતર એણે કોને છેતર્યા છે? જીવરાજને. જીવરાજને છેતર્યા છે. મને માફ કરો. કે બતાવે છે કે 10 દાડા 10 દિવસ પહેલાં મારે ત્યાં શું આવી છે? દીકરી. પણ દીકરીને માને જરાય ધાવણ, એટલે કે એની માને જરા પણ ધાવણ આવતું નથી. એક રબારીએ દયા ખાઈને તેને એક બકરી આપી, પણ એ બકરી માણસ માણસને ખાય એવા વખતમાં આપણે બકરીને શું ખવડાવીએ? એટલે ના છૂટકે તો એ ચૂપ થઈ જાય છે. જીવરાજનું હૈયું હબક ખાઈ ગયું. એ એકદમ અવાક બની ગયો. આપ સામે જોતા મને મન બોલ્યો, ભલા ભગવાન, તું ખરો છે? હું બળદને દીકરા માલની સીમમાં પડ્યો છું ને આને તે દીકરી દીધી તો ધાવણે પામતી નથી. કંઈ વિચારીને જીવરાજે વેલજીને કહ્યું, વેલા, હું હવે થાક્યો છું. મને આ બધી માયા સિદ્ધને ભાઈ, ત્યાં તારી દીકરી ભૂખતી રડતી હોય ને હું અહીં મારા બળદોને લીલો ચાર ખવડાવું તો ફટ છે મને. એના કરતાં તું જ સંભાળી લે, તારી દીકરી ભૂખી નહે રહે ને રામ કરશે તો મારા બળદે બચી જશે. ગદગદ થઈ ગયો. એકદમ જીવરાજ અબાક બની ગયો. તેણે આકાશ સામે જોતા મનોમન બોલવા લાગ્યો તે કે ભગવાન, મને તો તું તો ખરો જ છે કે મેં દીકરા બળદોને દીકરા માનીને આમ અહીંયા સીમમાં પડ્યો છું, અને તે આને દીકરી આપી છે તો એને ધાવણે પામતી નથી. એની માં બરાબર, એને ધાવણ નથી આવતું. તો કંઈ વિચારીને જીવરાજ પછી વેલજીને કહે છે કે વેલા, હું તો થાકી ગયો છું આ બધી માયાને લઈને. તું તારે ત્યાં દીકરી ભૂખતી રડતી હોય ને હું મારા બળદને લીલો ચાર ખવડાવું તો મને મારી જાત પર ફટ છે. પોતાની જાતને એ ખરાબ કહેવા લાગે છે.
એના કરતાં કહે છે કે તું એ બળદોને સંભાળી લે, તારી દીકરી ભૂખી ન રહે અને રામ એટલે કે ભગવાન કરશે તો મારા બળદે જીવ બચી જશે. અને વેલજી ત્યારે ગદગદ થઈ જાય છે એકદમ, કે એ રડતો થઈ જાય છે. નવા શબ્દો બાળકો મારી સાથે નવા શબ્દો બોલજો. ગોધળું, સળવળાટ, ગડમથલ, પગરવ, અબોલ, એરંડા, કોથળો, આંગતુક, વેલજી. હવે જોઈએ આપણે શબ્દોના અર્થ. ધોરીઓ એટલે કે પાણીની નીક, પાકટ એટલે મોટી ઉંમરનું, ગડમથલ એટલે મહેનત, પારકી છટ્ટીનો જાકેલ એટલે કે બીજાના ભલા માટે સતત ચિંતિત રહેનાર, સાયકો એટલે કે દસ, દાયકો એટલે કે 10 વર્ષ, આવ એટલે કે સરવાણી, આવરો. હવે છે રૂઢિપ્રયોગના અર્થ. લોહી પાણી એક કરવા, પુષ્કળ મહેનત કરવી. બાળકો અહીંયા આપણે આજની વિડીયો સમાપ્ત થાય છે, તેની સાથે આપણો આ પાઠ પણ પૂર્ણ થાય છે. તમારે તમારી નોટમાં નવા શબ્દો, શબ્દોના અર્થ અને રૂઢિપ્રયોગો 3-3 વાર લખવાના રહેશે અને યાદ પણ કરવાના રહેશે. થેન્ક યુ.